સલામ આલેકુમ વિદ્યાર્થી મિત્રો, હવે દિવાળી વેકેશન પૂર્ણ થયું. પ્રથમ સંતરાણ મૂલ્યાંકન કસોટીનું ટૂંક સમયમાં આયોજન કરવામાં આવ્યું છે. ટાઈમ ટેબલ ટૂંક સમયમાં એકરા હાઈ સ્કૂલની એપ પર અસાઇનમેન્ટ નામના ફોલ્ડરમાં મૂકવામાં આવશે. તે પહેલાં આજે આપણે ધોરણ 8 વિષય ગણિતનું પ્રથમ સત્રના પ્રકરણનું પુનરાવર્તન આપવામાં આવે છે. તે મુજબ વિદ્યાર્થીઓએ યોગ્ય રીતે સમજીને યાદ કરવાનું રહેશે અને તે પ્રમાણે મૂલ્યાંકન કસોટીના પ્રશ્નો પૂછવામાં આવશે. આ મૂલ્યાંકન કસોટી ધોરણ 1-8ના વિદ્યાર્થીઓએ ઘરે બેસીને વાલીની દેખરેખ હેઠળ એક જ નોટમાં લખવાની રહેશે. મૂલ્યાંકન કસોટી પૂર્ણ થયા પછી સૂચનામાં દર્શાવેલ મુજબની તારીખ પ્રમાણે નોટ શાળામાં જમા કરાવવાની રહેશે, જેની ખાસ નોંધ લેવી અને દરેક બાળકોએ સંપૂર્ણ કાળજી રાખવી. તો વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન થાય છે કે આ પ્રશ્નપત્રમાં કેવા પ્રશ્ન પૂછવામાં આવશે અને પ્રશ્નપત્રનું માળખું કયા પ્રમાણે હશે, તો તે આપણે જાણી લઈએ કે કેટલા માર્ક્સનું પ્રશ્નપત્ર હશે. 25 માર્ક્સનું ધોરણ 8નું પ્રશ્નપત્ર હશે વિષય ગણિત. તો પ્રશ્ન એકમાં શું હશે? તો પ્રશ્ન 1, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો. કેટલા માર્ક્સનું હશે? તો 3 માર્ક્સનું હશે. 3 વિકલ્પ આપેલા હશે એટલે કે સવાલ આખરો આપણને આપી દીધો હશે અને તેના વિકલ્પ હશે, સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખવાનું રહેશે. પ્રશ્ન 2, નીચેના વિધાનો સાચા બને એ રીતે ખાલી જગ્યા પૂરો. એટલે પ્રશ્ન 2માં ખાલી જગ્યા આપેલી હશે તે કેટલા માર્ક્સની હશે? 3 માર્ક્સની. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નના જવાબ આપો. માર્ક્સ હશે તેના 4. નીચેના પ્રશ્નના જવાબ આપો તેમાં 2 માર્ક્સના 2 દાખલા હશે, તેમાં એ દાખલા લખવાના હશે. 1 દાખલો સાચો પડે તેના 2 માર્ક્સ મળશે. એટલે પ્રશ્ન 3 તમારા 4 માર્ક્સનો હશે. પ્રશ્ન 4, સાચા જોડકા બનાવો. એટલે કે જોડકા જોડવાના રહેશે, સાચા જવાબ સામે જોડી જોડકા બનાવવાના રહેશે, તેના માર્ક્સ હશે 2. પ્રશ્ન 5, પ્રશ્ન 5માં અ અને બ હોય છે. નીચેના પ્રશ્નના જવાબ આપો. અમાં નીચેના પ્રશ્નના જવાબ 6 માર્ક્સના રહેશે, એટલે કે 2 માર્ક્સના 3 દાખલા પણ આવી શકે અને 3 માર્ક્સના 2 દાખલા પણ આવી શકે. અને બમાં ખરા ખોટા લખો. ખરા ખોટા હશે 2 માર્ક્સના, એટલે 2 માર્ક્સના ખરા ખોટા હશે તે તમારે લખવાના રહેશે. પ્રશ્ન 6, કોષ્ટકનો ઉપયોગ કરી પ્રશ્નના જવાબ આપો. એટલે કે એક કોષ્ટક આપેલું હશે, તેનો વિવિધ અભ્યાસ કરીને પ્રશ્નના જવાબ આપવાના રહેશે. દાખલા તરીકે માહિતીના નિયમન ચેપ્ટરમાં આલેખ પરથી પ્રશ્નના જવાબ આપવાના હોય છે, તે રીતે 5 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછવામાં આવશે. તે રીતે 25 ગુણની ફાળવણી કરવામાં આવી છે. દરેક વિદ્યાર્થીએ આ પ્રશ્નપત્ર માળખું સમજીને વિચારીને તૈયાર કરવાનું રહેશે અને તે પ્રમાણે પ્રશ્નપત્રના જવાબો પૂરવાના રહેશે.